નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેશિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર ફરી વખત આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જે પાઠ ભણવાનો છે એમાં આપણે ઘડિયાળો વિશે ભણવાનું છે. તો આપણે હવે એવું જોઈએ કે ઘડિયાળમાં સમય જોતા શીખવું કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે એ જોતા આપણે શીખવાનું છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો જોઈએ, સૌ પ્રથમ તો આપણે ઘડિયાળમાં કે ઘડિયાળ અહીંયા કણે હું એક દોરું. ઘણા વિદ્યાર્થી મિત્રો છે એને ઘડિયાળમાં જોતા હજી આવડતું હોતું નથી, એમાંના તમે ઘણા બધા વિદ્યાર્થી હશો. તો અહીંયા આપણે એમ કહીએ કે 12 હોય, ને 3, 6, 9 હોય. એક, બે, ચાર, પાંચ, સાત, આઠ, દસ, અગિયાર. હવે આ ઘડિયાળ હોય છે, ઘડિયાળની અંદર તમે અહીંયા પણ નાના નાના ટપકા જોતા હો છો. તો આ નાના ટપકાઓ છે એમાં કેટલા જોતા હો છો? તો જ્યારે બે અંકો આપેલા હોય એના વચ્ચે આવા 4 ટપકા હોય છે. કેટલા હોય છે? 4. અને ખાના પાડેલા જોઈએ તો 1, 2, 3, 4 અને 5 ખાના હોય. કેટલા હોય? તો કે 2 અંકો વચ્ચે 5 ખાના હોય. અને લીટાની ગણતરી કરો તો 2 અંકોની વચ્ચે કેટલા હોય? 4 લીટા હોય. પરંતુ આમ જોવા જઈએ તો આ 2 અંકો વચ્ચે કેટલા હોય? 5 ગણતરી કરવાની આપણે. બરોબર છે? માની લો કે અહીંયા એવું એક ઘડિયાળથી દોરેલી છે અને ઘડિયાળ દોરેલી છે અને હું એમ કહું કે આની અંદર મિનિટનો કાંટો તમે કેવો જોવા મળે છે? તો કે નાનો જોવા મળતો હોય છે. આ નાનો જે કાંટો આપણે કેનો કહીએ છીએ? મિનિટનો કાંટો કહીએ, કલાકનો કાંટો કહીએ છીએ. નાનો કાંટો સૌથી ઘડિયાળની અંદર 3 કાંટા હોય, 1 તો કે મિનિટ કાંટો, 1 તો કે કલાક કાંટો, અને 1 કે જે સેકન્ડ કાંટો હોય છે. હવે એમાં સૌથી વધુ ઝડપથી ફરતો હોય એ કેટલો હોય છે? તો કે સેકન્ડનો કાંટો. સૌથી વધુ ઝડપથી કોણ ફરતું હોય છે? સેકન્ડ કાંટો સૌથી વધુ ઝડપ, પછી મિનિટ કાંટો જે સેકન્ડ કાંટા કરતા ઓછી, અને કલાકના કાંટા કરતા વધુ, અને કલાકનો કાંટો જે શું હોય છે? સૌથી ઓછી ઝડપ. અહીંયા સૌથી વધુ ઝડપ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આવી રીતના તમને જોવા મળતું હોય છે. તો આની અંદર કયા
કાંટો છે એ સૌથી નાનો હોય છે એટલે કે આ કલાકનો કાંટો એ કેવો હોય સૌથી નાનો પછી મિનિટ કાંટો સેકન્ડ કાંટો સૌથી મોટો અને મિનિટ કાંટો છે એ આ બંનેની કેવો હોય વચ્ચે એટલે આમાં આપણે એવું કહી શકીએ કે મિનિટ કરતા સેકન્ડ કરતા નાનો અને કલાક કરતા મોટો હોય છે હવે આપણે અહીંયા દોરેલું છે કે એક ઉપર સૌથી નાનો કાંટો છે અને ત્રણ ઉપર આ મિનિટનો કાંટો આપેલો છે તો અહીંયા કણે કેટલા વાગ્યા હશે આપણે એ કેવી રીતના કહી શકાય તો સૌ પ્રથમ કલાક જોવામાં આવે છે કેટલી કલાક હોય એમ પૂછે તો જ્યારે મિનિટ કાંટો જેની પર હોય એટલી કલાક ગણાય તો અહીંયા કણે તમે વિદ્યાર્થી મિત્રો એવું જોવો છો કે આ મિનિટ કાંટો છે એ ક્યાં છે તો કે એક કલાક ઉપર કે એટલે એકલા ઉપર છે એટલે એમ કહેવાય કે એક કલાક અને મિનિટનો કાંટો છે ક્યાં આપેલો છે તો કે ત્રણ ઉપર હવે મિનિટની ગણતરી છે એ કેવી રીતના કરવી તો મિનિટની ગણતરી માટે હંમેશા શરૂઆત ક્યાંથી કરવાની તો કે બાર ઉપરથી અહીંયા બાર ઉપર મિનિટ કાંટો હોય એટલે શૂન્ય મિનિટ ગણવાની પછી જ્યારે એક ઉપર આવે એટલે પાંચ કેવી રીતના આજે નાના નાના અંકો આપણે કરેલા હતા એ આપણો શું દર્શાવે મિનિટ દર્શાવતા હોય છે તો અહીંયા કણે જોઈએ ઝીરો પછી આ એક આ બે આ ત્રણ આ ચાર અને આ એક ઉપર આવે પરફેક્ટ ત્યારે એક અને કયા પાંચ મિનિટ થઈ કહેવાય પછી વળી પાછો અહીંયા એક થી બે ની ગણતરી કરો તો આ એક આ બે આ ત્રણ આ ચાર અને અહીંયા ફરી પાછું આવે એટલે પાંચ તો અહીંયા પાંચ હતી અને અહીંયા પાંચ થઈ તો પાંચ ને પાંચ કેટલી મિનિટ થાય દસ મિનિટ મતલબ કે બે અંકો વચ્ચે કેટલું અંતર છે તો કે પાંચ પાંચ મિનિટનું અંતર છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો કે બે કાપાઓ વચ્ચે એટલે કે બે અંકો વચ્ચે સોરી બે અંકો વચ્ચે કેટલા તો કે પાંચ પાંચ મિનિટનું અંતર હોય તો અહીંથી આમ ગણતરી કરતા જાઓ દસ પછી અહીંયાથી અહીંયા ફરી પાછા બે થી ત્રણ પહોંચો એટલે ફરી પાછા દસ માં પાંચ ઉમેરો એટલે કેટલા થાય પંદર તો તમે હવે અહીંયા કહી શકો કે એક કલાક અને કેટલી મિનિટ થાય કહેવાય મિનિટ કાંટો જે આવું હોય એના ઉપર તમે દર્શાવી શકો એટલે અહીંયા એક કલાક અને પંદર મિનિટ થઈ કહેવાય બરોબર છે વિદ્યાર્થી મિત્રો આ હતી આપણે ઘડિયાળ જોવાની વાત કે ક્યારે કેટલા વાગેલા હોય છે હવે પ્રશ્ન એવો થાય કે સર ઘણી વખત આપણે એવું બનતું હોય છે કે કલાકનો કાંટો છે એ આપણે એમ કહી શકીએ કે બે અને ત્રણ ની વચ્ચે છે કેની વચ્ચે છે બે અને ત્રણ ની વચ્ચે જો આને હું સીધે સીધું આમ દોરું તો આ ક્યાં જાય છે તો કે બે અને ત્રણ ની વચ્ચે અને મિનિટનો જે કાંટો છે એ માની લો કે હું એમ કહું છેક આઠ ઉપર છે ક્યાં છેક આઠ ઉપર છે તો હવે મારે આને કેટલા વાગ્યા કહેવાય કેટલા વાગ્યા કહેવાય તો કેમ ખબર પડે વિદ્યાર્થી મિત્રો તો આપણે હંમેશા એવું યાદ રાખવાનું કે જ્યારે પણ બે અંકોની વચ્ચે કલાકનો કાંટો હોય બે અંકોની વચ્ચે કલાકનો કાંટો હોય ત્યારે એ બે અંકમાંથી જે અંક નાનો હોય એને ધ્યાનમાં લેવાનો થાય શું થાય બે અંકમાંથી જે અંક નાનો હોય એને ધ્યાનમાં લેવાનો થાય
તો અહીંયા કણે તમે જોવો વિદ્યાર્થી મિત્રો તો શું કહી શકાય કે બે છે અને ત્રણ છે. હવે આ બે અને ત્રણ એ બંનેની વચ્ચે છે કલાક કાંટો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે શું કહેશો, બે લેશો કે ત્રણ? તો મેં અત્યારે જ તમને કીધું કે બે માંથી જે અંક નાનો હોય એ તમારે ધ્યાનમાં લેવાનો. તો અહીંયા કણે તમે કયો અંક લેશો તો કે બે. કેટલા લેશો? બે. હવે કેટલી મિનિટ થઈ? તો મેં તમને કીધું તું અગાઉ જ કે ગણતરીની શરૂઆત મિનિટ માટે ક્યાંથી કરવાની, તો કે 12 થી કરવાની. અને દરેક કાપા વચ્ચે કેટલું અંતર હોય? તો કે 5 5 નું. તો કે બે અંકો વચ્ચે 5 5 નું હોય તો 0 થી 1 એટલે 5, 1 થી 2 એટલે ફરી પાછું 10, 10 ને વળી 3 એ આવો એટલે કેટલું થાય? 15. પછી 3 થી 4 એ આવો એટલે 20 મિનિટ. 4 થી 5 એ આવો એટલે 25 મિનિટ. વળી પાછી 5 ઉમેરો 6 આવે એટલે 30 મિનિટ. પછી 7 આવો એટલે 35 મિનિટ. અને 8 આવો એટલે કેટલી મિનિટ થાય? 40 મિનિટ થાય. તો અહીંયા કણે આપણે એવું કહી શકાય કે 2:40 થઈ છે. હવે વિદ્યાર્થી મિત્રો આ તો હતી આપણે શેના માટેની વાત, તો કે બે કાપાઓ વચ્ચે જ્યારે કલાક કાંટો હોય ત્યારે. તો અથવા તો આમ યાદ રાખવાનું કે બે કાપાઓ વચ્ચે એટલે કે બે અંકો વચ્ચે જ્યારે કલાકનો કાંટો હોય ત્યારે એની પહેલાનો જે અંક હોય એ જ પસંદ કરવાનો. હવે વિદ્યાર્થી મિત્રો એવો પ્રશ્ન થાય, મેં તમને કીધું નાનો અંક, અહીંયા એક અને બે ની વચ્ચે કલાક કાંટો છે અને મિનિટ કાંટો છે એ આપણે અહીંયા 4 ઉપર રાખીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે કેવો અંક પસંદ કરશું? હવે મેં અત્યાર સુધીમાં તમને એમ કીધું કે સર જ્યારે બે અંકોની વચ્ચે હોય કલાક કાંટો ત્યારે કેવો અંક પસંદ કરવાનો કીધો. તો મેં તમને તો કે બે માંથી જે અંક નાનો હોય તો અહીંયા 1 12 છે અને 1 1 છે, તો નાનું કોણ? તો કે સર તમે એમ કહેશો 1, તો અહીંયા 1 પસંદ કરાય? તો કે ના, અહીંયા 1 પસંદ કરવાનો હોય નહીં. તો કેને પસંદ કરશું? તો કે એની પહેલાનો જે અંક હોય કેની, તો કે એની પહેલાનો જે અંક હોય એટલે અહીંયા કેને પસંદ કરશું? બે અંકો વચ્ચે જ્યારે હોય ત્યારે એમાંથી એની પહેલા જે હોય કોણ હતું? તો કે 12 અંક. એવી જ રીતના અહીંયા કાંઈ પણ તમે એમ પણ કહી શકો કે બંનેની વચ્ચે હતો ત્યારે એના પહેલા જે અંક આવી ગયો તો એ પહેલા કોણ આવ્યું હતું? તો કે 2, એને પસંદ કરો. હવે એવી જ રીતના અહીંયા કણે હું એમ કહું તો આ બે માંથી કેને પસંદ કરશું આપણે 1 કે 12 ને? તો કે આપણે એની પહેલા જે અંક આવી ગયો હોય કોણ આવી ગયું હોય? 12. તો અહીંયા કેને પસંદ કરશું? 12 ને. હવે કેટલી મિનિટ થાય? તો અહીંયા ગણતરી કરતા તમને આવડે છે 12 થી 1 એટલે 5, 1 થી 2 એટલે 10, 2 થી 3 એટલે 15, 3 થી 4 એટલે 20 મિનિટ. એટલે કે 12:20 મિનિટ થઈ કહેવાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતું તમારા માટે ઘડિયાળ કે ક્યારે કેટલા વાગેલા હોય છે. પરંતુ હવે તો ડિજિટલ ઘડિયાળ આવી ગયેલી હોય છે દરેક વિદ્યાર્થીઓને, એટલે સીધું જ એની અંદર તો શું દર્શાવેલું હોય છે? ડિજિટલ ઘડિયાળમાં આવા અંકો જ દર્શાવેલા હોય છે, આવા અંકો જ દર્શાવેલા હોય છે. તો જેને દરેક વિદ્યાર્થીઓને વાંચતા આવડતા હોય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? પછી અમુક એવા અંકો હોય જે આપણા ગુજરાતીમાં તમને અલગ જ ભાષામાં કહેતા હોય. માની લો કે આમ કહીએ 1:15, 1:15 થઈ તો આને ગુજરાતીમાં આપણે શું કહેતા હોય છે? સવા વાગ્યો. શું કહીએ આપણે? સવા વાગ્યો. પછી 1:30 થઈ તો એને આપણે શું કહીએ? દોઢ વાગ્યો. પછી 12:45 તો આપણે એને શું કહીએ? 11:45. તો અહીંયા આપણે એવું કહેશું કે જ્યારે કોઈ એના આગળના અંકને બોલાવતા હોય, માનો કે 12:45
45 થાય એવું કહીએ તો એક વાગવામાં કેટલી મિનિટની વાર કહેવાય? તો કે 15 મિનિટની વાર કહેવાય. બરોબર છે? અહીંયાથી આમ ગણતરી કરતા જાઓ એટલે અહીંયા ગણતરી કરતા 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 ફરી પાછા અહીંયા પહોંચો એટલે આઠે કેટલા આવ્યા? તો આપણે અહીંયા જોયું 40 હતી એટલે 40, પછી અહીંયા આવે એટલે 45, 50, 55 અને છેલ્લે અહીંયા આવે એટલે 60. એટલે કે એ કેટલો કહેવાય? તો કે 0. એટલે કે 59 પછી સીધે સીધો કેવું આવી જાય? 0 આવી જાય. ત્યાં 60 આવે નહીં. બરોબર છે? તો અહીંયાથી ફરતા ફરતા જયારે કાંટો છે એ અહીંયા પહોંચે એટલે એને હંમેશા આપણે કેવું કહેતા હોય છે? પોણો વાગ્યો. કેવો? એટલે કે 1:15, એટલે કે 1 માં 15 મિનિટની વાર છે એવું કહેતા હોઈએ છીએ. એટલે 12:45, 12:15. તો આવા ઘણા બધા ગુજરાતી શબ્દો પણ હોય છે જેને આપણે આપણી ભાષામાં પણ વાપરતા હોઈએ છીએ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતી ઘડિયાળમાં સમય જોવાની વાત. હવે તમે આ જોઈને તમે પણ કહી શકો કે કેટલા વાગેલા છે. આના ઉપરથી આપણે આગળ આપણે શું જોઈશું? તો કે આના ઉપરથી આપણે દાખલા જોવાના છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? અસ્તુ.